હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ઓકે, તો તમને બધાને ખબર જ છે કે અત્યાર સુધી આપણે ચિત્રકામમાં ઘણું બધું શીખી ગયા, બરાબર? કેલિગ્રાફી શીખ્યા, બીજું શું શીખ્યા? હા, નવા નવા આકારો અને અક્ષરલેખનમાં રંગકામ કરતા પણ શીખ્યા ને. તો હવે આજે તમારે કઈ નવું શીખવું છે? તો ચલો આજે આપણે નવું વસ્તુ ચિત્ર શીખીશું. ઓકે, તો તમે બધા તૈયાર છો ને? થઈ જાવ તૈયાર. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારી કેતન ચિત્રકલામાં વસ્તુ ચિત્ર આપ્યું છે. એક છે ડોલ અને ટમ્બલર, બીજું છે માટલું અને પ્યાલું. તો આપણે આજે આ બંને વસ્તુ ચિત્ર દોરતા શીખીશું. પરંતુ તમારે તમારી કેતન ચિત્રકલામાં આ બાજુના પેજ ઉપર કોઈ પણ એક જ ચિત્ર દોરવાનું છે, બરાબર? તો પહેલા આપણે વસ્તુ ચિત્ર દોરતા શીખીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો સૌ પ્રથમ તમારી પાસે ફૂટપટ્ટી હશે, બરાબર? તેમાં આપણે પહેલા તો માપ લેતા શીખીશું. એમાં 0 થી 15 સુધીના અંક આપ્યા છે, તેને શું કહેવાય? સેન્ટીમીટર કહેવાય. ઓકે, તો આપણે ડોલ દોરવા માટે 0 થી 7 સુધીનું માપ લઈશું અને તેનું એક ચોરસ બનાવીશું. તમે ધ્યાનથી જોજો. ચોરસની બધી બાજુ સરખી હોય છે, બરાબર? એટલે આપણે 0 થી 7 એક ચોરસ બનાવ્યું. હવે આપણે આ ખૂણાથી એક ત્રાંસી લીટી દોરવાની છે, તેવી જ રીતે આ બાજુ પણ એક ત્રાંસી લીટી દોરીશું. ઓકે ફ્રેન્ડ્સ, હવે ત્રાંસી લીટી દોર્યા બાદ આપણે આ બાજુની લીટી સાફ કરી દઈશું. ઓકે ફ્રેન્ડ્સ, ચલો હવે નીચે આપણે તેને એક નાનું સ્ટેન્ડ આપીશું. ત્યારબાદ ઉપર પણ 0 થી 7 સુધીની એક નાની લીટી દોરીશું. ઓકે, હવે તેને થોડુંક વળાંક આપી દઈશું. બની ગઈ આપણી ડોલ, પણ હજુ કઈ બાકી છે. શું બાકી છે? હા, તેનું હેન્ડલ, બરાબર? આપણે ડોલને પકડવા માટે હેન્ડલનો ઉપયોગ કરીએ છીએ ને. ઓકે, તો હવે તે દોરીશું. હેન્ડલ દોરવા માટે આપણે અહીંથી એક ત્રાંસી લીટી દોરીશું. તેની બાજુમાં બીજી એક ત્રાંસી લીટી દોરીશું. ઓકે ફ્રેન્ડ્સ, તો બની ગઈ ને આપણી ડોલ. ચલો હવે આપણે દોરીશું ટમ્બલર. ઓકે, તો તેમાં પણ આપણે માપ લેવાનું છે અને એક નાનું ચોરસ દોરવાનું છે. તો આપણે 0 થી 3 સુધીનું માપ લઈશું. ઓકે ફ્રેન્ડ્સ, તેમાં પણ એવી જ રીતે આપણે અહીંથી એક ત્રાંસી લીટી દોરીશું અને આ બાજુથી પણ એક ત્રાંસી લીટી દોરીશું. ઓકે, હવે જે વધારાની લીટી છે તે આપણે સાફ કરી દઈશું. હવે ત્યારબાદ આપણે અહીં ઉપર ફરી એક નાની લીટી દોરીશું. એને અહીંથી વળાંક આપી દઈશું અને આ તેનું હેન્ડલ. ઓકે, તો શું બની ગયું? ટમ્બલર.
તો તમને ડોલ અને ટમ્બલર દોરતા આવડી ગયું ને? ઓકે, તો તમે આ જ રીતે તમારી કેતન ચિત્રકલામાં માપ લઈને દોરજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે હવે માટલું અને પ્યાલો દોરતા શીખીશું. તેમાં પણ આપણે માપ લેવાનું છે 0 થી 7 સેન્ટીમીટર. ઓકે, તો 0 થી 7 સેન્ટીમીટર નું એક આપણે ચોરસ દોરીશું. આ બની ગયું આપણું ચોરસ. હવે આ ચોરસના ચાર ટુકડા કરવાના છે, એટલે કે આ ચોરસને આપણે ચાર ભાગમાં અડધું અડધું વહેંચવાનું છે. તમે જોઈ શકો છો, પણ આપણે તેને ટપકાથી આપણે તેના ભાગ પાડવાના છે. આ બે ભાગ પડી ગયા અને હવે આ બીજા બે ભાગ. ઓકે, તો ચોરસના ચાર ભાગ થઈ ગયા ને, 1, 2, 3 અને 4. હવે શું કરવાનું છે તે જુઓ. મારી પાસે એક બંગડી છે. માટલું કેવું હોય? ગોળ હોય ને? હા, તો આ બંગડીને આપણે અહીં મૂકીશું. ઓકે, અને આપણે આ ગોળ દોરીશું. બની ગયો. હવે શું કરવાનું છે, નાની બે લીટી દોરીશું ઊભી. ઓકે ફ્રેન્ડ્સ, હવે આ સાફ કરી દઈશું. હવે જ્યાં લીટી દોરી છે ત્યાંથી આપણે થોડો વક્ર આકાર, એટલે કે અડધું ગોળ જેવો આકાર કરીશું. દેખાય છે ફ્રેન્ડ્સ તમને? ઓકે, તો આવી રીતે આપણે આ વક્ર આકાર આપીશું. ત્યારબાદ આ લીટીને આપણે સાફ કરી દઈશું. અને અહીં લીટી તો આપી જ છે. ફરી એક નાની આડી લીટી દોરીને તેને પણ આપણે થોડો આકાર આપીશું, એટલે કે અડધું ગોળ આપીશું. ઓકે ફ્રેન્ડ્સ, હવે આને આપણે અંદરના આકારને સાફ કરી દઈશું. ચલો, હવે આપણે દોરવાનો છે પ્યાલો. તો પ્યાલામાં પણ આપણે 0 થી 3 સેન્ટીમીટર નું માપ લઈશું, એટલે કે ચોરસ દોરીશું 0 થી 3. ત્યારબાદ આપણે અહીં એક આ ખૂણાથી એક ત્રાંસી લીટી દોરીશું. એવી જ રીતે આ બાજુ પણ દોરીશું. હવે જે આ વધારાની લીટી છે તેને સાફ કરી દઈશું. ઓકે ફ્રેન્ડ્સ, તો આ શું લાગે છે તમને? પ્યાલો, એટલે કે ગ્લાસ બની ગયો ને? તો આપણું માટલું અને ગ્લાસ તૈયાર થઈ ગયો. ઓકે, તો હવે તમને દોરતા આવડી ગયું ને? તો તમારે તમારી કેતન ચિત્રકલામાંથી આ બંને વસ્તુ ચિત્ર, કયું? ડોલ અને ટમ્બલર, માટલું અને પ્યાલો, આ બે માંથી કોઈ એક ચિત્ર તમારે જાતે દોરવાનું છે.